નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ અને વિવેકાનંદ વિનય મંદિરની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ફરી વખત આજે પાછા મળ્યા છીએ. ત્યારે વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 12માં લેક્ચર 4, એટલે કે સંચાલનનું મહત્વ. અગાઉ આપણે સંચાલનનો અર્થ, વ્યાખ્યા, તેનું સ્વરૂપ જોયું. આજે આપણે સંચાલનનું મહત્વ જોશું કે સંચાલનનું મહત્વ ક્યાં ક્યાં ક્ષેત્રની અંદર કેવું હોય, કેવી રીતે સંચાલન કરવાથી કયા પ્રકારની કામગીરી સારી થઈ શકે, એ તમામ પ્રકારની બાબતો છે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવું સંચાલન કરવાનું હોય છે. સંચાલનનું મહત્વ, આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્વ ધરાવે છે. સમય આધુનિક છે, ડિજિટલ સમય આવી ગયો, એટલે કે આધુનિક યુગની અંદર જે સંચાલન છે તેનું મહત્વ ખૂબ જ જરૂરી છે. અને આ સંચાલન જો આ સમયની અંદર સારું એવું થાય તો જ તમે આ આધુનિક યુગમાં સંચાલન છે તેનું ખૂબ અતિ મહત્વ છે. કારણ કે કોઈ પણ પ્રકારની બાબતો હોય તેની અંદર જો કાર્ય તમે સફળતાપૂર્વક કરવા માગતા હોય તો એનું સંચાલન તમારે સારી રીતે કરવું પડે. અને એ સંચાલન સારું કરો એટલે તમામ પ્રકારની બાબતોમાંથી તમે સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકો. આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્વ ધરાવે છે. કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિઓની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર હોય છે. કોઈ પણ ક્ષેત્રની, મતલબ કે એક્સ વાય ઝેડ કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર હોય, એ ક્ષેત્રની અંદર તમે કોઈ પણ પ્રકારની કામગીરી કરવા માગતા હો અને એ કામગીરીની અંદર જો તમારે સફળતા કે નિષ્ફળતાનો આધાર, તમારી સફળતા કયા પ્રકારની છે, તમારી નિષ્ફળતા કયા પ્રકારની છે, આ બાબતો તમારે તપાસવી હોય, જાણવી હોય, તો તેનો આધાર છે કોના ઉપર છે, તો કે સંચાલન ઉપર. જો સંચાલન તમારું નબળું હશે તો એની અંદર તમે 100% નિષ્ફળતા પ્રાપ્ત કરશો. કારણ કે જે સંચાલન તમે કરશો એ સંચાલન એ પ્રકારનું છે કે જેની અંદર તમામ પ્રકારની પ્રવૃત્તિઓ, કીધી ને કે આધુનિક યુગ અત્યારનો સમય છે તે ડિજિટલ છે, આધુનિક છે. આ યુગની અંદર જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય ને આ સફળતા મેળવવા માટે તમારે શું કરવું પડે, તો કે સારું એવું સંચાલન કરવું પડે. બાકી પછી તમે શું કરી શકો, તો કે નિષ્ફળતા મેળવી શકો. એટલા માટે દરેક ક્ષેત્રની, કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિ છે, કામગીરી છે, મતલબ કે પ્રવૃત્તિ છે, કે તમે કોઈ પણ પ્રકારનું કામ કરો છો, તે કામની અંદર પ્રથમ વખત જો મહત્વની બાબત હોય તો તેને શું કહેવાય, સંચાલન. કોઈ પણ પ્રકારની બાબત છે તેની અંદર મહત્વનો ફાળો હોય તો કોનો છે, સંચાલનનો. કોઈ પણ ક્ષેત્ર હોય તેની અંદર જો સારું એવું સંચાલન તમે કરશો તો તમામ પ્રકારની બાબતની સફળતાઓ તમે મેળવી શકશો. કારણ કે સંચાલન એક એવા પ્રકારની બાબત છે કે જેની અંદરથી તમામ પ્રકારની બાબતોનો નિચોડ લઈ આવી અને પછી એ વસ્તુ તરફ તમે આગળ વધો છો. અને એ વસ્તુ તરફ તમે આગળ વધો એટલે તમારી જે કોઈ પણ પ્રકારની કાર્ય કરવાની જે સફળતાઓ છે એ સફળતાઓ તમે ત્યાં પ્રાપ્ત કરી શકશો. ગમે તેટલા આધુનિક અને પૂરતા પ્રમાણમાં સાધનો હોય પરંતુ જો સંચાલન ક્ષતિપૂર્ણ હોય, ગમે તેટલા તમારી પાસે પૂરતા પ્રમાણમાં સાધનો હોય, મતલબ કે તમારી પાસે સાધન સામગ્રી પૂરતા પ્રમાણમાં એટલે કે જોઈએ એના કરતાં પણ વધારે હોય અથવા તો તેટલી હોય, અને જો તમારું સંચાલન છે તે નબળું હોય તો તમારા સાધનો તમને કામ આવશે નહીં. મતલબ કે તમારી પાસે તમામ પ્રકારના સાધનો છે અથવા તો તેના કરતાં પણ વધારે છે, તો આ સાધનો છે તેનો તમે શું, તો કે પૂરતા પ્રમાણમાં છે પરંતુ તમે એ સમયની અંદર તમે એ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ ન કરી શકો. મતલબ કે એ સાધનો છે તેને તમે વાપરી ન શકો. એટલે એમ કીધું છે કે ગમે તેટલા આધુનિક અને પૂરતા પ્રમાણમાં સાધનો હોય પરંતુ જો સંચાલન ક્ષતિપૂર્ણ હોય, ક્ષતિપૂર્ણ એટલે કે ખામીવાળું, કેવું, ખામી, ક્ષતિપૂર્ણ એટલે કે ખામી, એટલે એની અંદર કોઈ પણ પ્રકારની
પ્રોબ્લેમ, ક્ષતિપૂર્ણ એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ પણ પ્રકારની ખામી હોય. તો જો ખામીવાળું કોઈ પણ પ્રકારનું સંચાલન હશે તો એ સંચાલનની અંદર તમે કોઈ પણ પ્રકારના સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી અને તમારું સંચાલન છે તે ક્ષતિપૂર્ણ છે અથવા તો ખામીવાળું છે. મતલબ કે તેની અંદર કોઈ પણ પ્રકારની મુસીબતવાળી બાબતો છે કે જેને કારણે તમારું ક્ષતિવાળું છે. ક્ષતિ મતલબ કે તેની અંદર ખામી છે, તેની અંદર મિસ્ટેક છે, તેમાં પ્રોબ્લેમ છે. તો આ જે આધુનિક યુગ છે તે આધુનિક યુગની અંદર આ પૂરતા પ્રમાણની અંદર તમારી પાસે સાધનો છે, પૂરતા પ્રમાણ કરતાં પણ તમારી પાસે વધારે સાધનો છે અને જો સંચાલન ક્ષતિપૂર્ણ હોય તો તે સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. પૂરતા પ્રમાણની અંદર તમારી પાસે સાધનો છે છતાં પણ એની અંદર તમારું સંચાલન છે તે યોગ્ય નથી, એટલા માટે એ કેવું છે? ખામીવાળું છે. સંચાલન કેવું છે? ખામીવાળું છે, મતલબ કે ક્ષતિપૂર્ણ છે. એટલા માટે તમે તમારા પૂરતા પ્રમાણના સાધનોનો પણ તમે સારી રીતે ઉપયોગ ન કરી શકો અને તેમાંથી તમે કોઈ પણ પ્રકારની ખામી ઉદ્ભવે, મતલબ કે એની અંદર પ્રોબ્લેમ થાય, મિસ્ટેક થાય અને એને કારણે તમારું સંચાલન છે તે વેડફાય. મતલબ કે સંચાલન ખામીવાળું છે એટલે તમારી પાસે સંચાલનના ઘણા બધા કારણો કે જેની અંદર સફળતા કે નિષ્ફળતા મળતી હોય છે અને આ ક્ષેત્રની જે પ્રવૃત્તિઓ છે તેની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન ઉપર હોય. કારણ કે સંચાલન છે તે સારું કરવાનું છે, સારું સંચાલન છે એ જ તમને સારા એવા સાધનોનો ઉપયોગ કરી અને જો તમે એની અંદરથી ખામી શોધી અને પછી સારું એવું સંચાલન કરશો તો તમારું સંચાલન છે તે યોગ્ય, સફળતાવાળું અને તેમાંથી તમે કોઈ પણ પ્રકારની બાબતોની યશ મેળવવાનો પ્રયત્ન કરી શકશો. તો આપણે અહીંયા સંચાલન કરવું છે તે સંચાલન કયા પ્રકારનું છે? તો કે આધુનિક યુગની અંદર છે. એટલા માટે આ સંચાલનની અંદર એવું કીધું કે આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્વ ધરાવે છે. કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિઓ છે તેની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન ઉપર હોય છે. ગમે તેટલા આધુનિક અને પૂરતા પ્રમાણના સાધનો હોય તો જો સંચાલન ક્ષતિપૂર્ણ હોય તો સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. મતલબ કે સાધનો નકામા બની જાય છે. તમે સારું સંચાલન નથી કર્યું એટલા માટે તમારા સારા સાધનો છે તે પણ તમારું નકામું કામ આપે છે. મતલબ કે સાધનો નકામા બની ગયા છે કારણ કે તમે સારું સંચાલન નથી કરી શક્યા એટલા માટે તમે એનો સારી રીતે ઉપયોગ કરી શકતા નથી. તો દરેક ક્ષેત્રની અંદર આ વસ્તુ છે તે મહત્વની છે. તો આ સંચાલનના મહત્વનો અર્થ હતો. હવે જોઈએ સંચાલનનું મહત્વ કે સંચાલનનું મહત્વ છે તે ક્યાં ક્યાં રીતે, કેવી રીતે, ક્યાં ક્ષેત્રમાં ઉપયોગી થાય. તો જોઈએ, તે દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. દરેક ક્ષેત્ર એટલે કે ધાર્મિક, સામાજિક અને રમતગમત, આ બધા ક્ષેત્રોની અંદર એ ઉપયોગી છે. એટલે ધાર્મિક છે, સામાજિક છે કે રમતગમત છે, તો આ તમામ પ્રકારના ક્ષેત્રોની અંદર આ વસ્તુ ઉપયોગી છે. એટલા માટે શું કરવું પડશે? તો એની અંદર જો સારું સંચાલન હશે, સારા એવા પ્રકારની બાબતોનું સંચાલન કરેલું હશે તો જ તમને આ દરેક ક્ષેત્રની અંદર આ સંચાલન છે તે શું થશે? અતિ ઉપયોગી થશે. કારણ કે એ વસ્તુ છે તે મહત્વની છે. એટલે સંચાલન દરેક ક્ષેત્રમાં નહીં કે કોઈ એક જ બાબતમાં, શિક્ષણમાં, રમતગમતમાં, ધાર્મિક, સામાજિક, ઘણા બધા પ્રકારની બાબતો કે અન્ય ઘણી બધી એક્સ વાય ઝેડ પ્રવૃત્તિઓની અંદર સંચાલન મહત્વનું છે. એટલા માટે એમ કીધું છે કે દરેક ક્ષેત્રની અંદર તે કેવું છે? ઉપયોગી છે. નંબર બે, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. આપણે અહીંયા વાત થઈ ને કે આ જે તમારા સાધનો છે જો એનો ઇષ્ટતમ ઉપયોગ નહીં કરો તો તમારું કાર્ય કેવું થશે? ક્ષતિપૂર્ણ થશે. કારણ કે આધુનિક અને પૂરતા પ્રમાણમાં સાધનો છે પરંતુ આ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ નથી થતો, આ સાધનોનો ઉપયોગ ઇષ્ટતમ નથી થતો તો તમારી જે કોઈ પણ પ્રકારની બાબતોનું સંચાલન છે તે સંચાલનની અંદર તમે શું કરશો? તો કે નિષ્ફળતા, મતલબ કે ખામીવાળું સંચાલન સાબિત થશે. એટલે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ મતલબ કે તમારી પાસે જે સંચાલન કરવા માટેના સાધનો છે તે સાધનોને તમારે વ્યવસ્થિત રીતે તેનો ઉપયોગ કરવો, ઇષ્ટતમ એટલે કે સંપૂર્ણ રીતે.
પૂરેપૂરી રીતે સારી રીતે તેનો ઉપયોગ થાય તે પ્રકારે અહીંયા એવું સૂચવે છે કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થવો જોઈએ. જે જગ્યાએ જે સાધનની જરૂર છે તે સાધનનો ત્યાં ઉપયોગ 100% થવો જોઈએ, અને એ સાધન ત્યાં ઉપયોગી સાબિત થાય ત્યારે જ તમે એમ કહી શકો કે સંચાલન સારું કરેલું છે. નંબર બે, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. નંબર ત્રણ, ધ્યેય સિદ્ધિ. તમે કોઈ પણ પ્રકારના ક્ષેત્રની અંદર કામ પૂર્ણ કરવા માગો છો અને એ કામ ક્યારે પૂર્ણ થાય ત્યારે જ તમે તેની સફળતા પ્રાપ્ત કરી શકો, જેને આપણે કહીએ છીએ કે ધ્યેય સિદ્ધિ. દાખલા તરીકે ભારત અને બીજા દેશની ઇન્ડિયા ક્રિકેટ ટીમ છે તે બીજા દેશની સાથે ક્રિકેટ રમતી હોય પણ તેના છેલ્લા દડાએ જ ખ્યાલ આવે કે ભારત જીતેલું છે કે હારેલું છે, તો એના માટે તમારી ધ્યેય સિદ્ધિ ત્યારે લાસ્ટમાં જ ખબર પડશે. એટલે તમારું સંચાલન સારું હશે, દરેક ખેલાડીઓને તે મુજબ કોઈ પણ પ્રકારની કામગીરી સોંપેલી હશે, એ દરેક ખેલાડી પોતાની કામગીરી કરશે ત્યારે જ એ તેની ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે અને તેમાંથી સફળતા પ્રાપ્ત કરી શકશે. કારણ કે ધ્યેય સિદ્ધિ ત્યારે પ્રાપ્ત થાય છે કે દરેક લોકો પોતાનું સંચાલન સારી રીતે કરે, તો જ તમે તમારા ધ્યેયને સિદ્ધ કરી શકો. ધંધાની સફળતા માટે તે ઉપયોગી છે. ધંધાની સફળતા મતલબ કે ધંધાની અંદર એ પ્રકારની બાબતો છે કે તેના માટેની એ સફળતા માટે ઉપયોગી છે. કયું? તો કે તમે ધંધાની અંદર કાર્યદક્ષ કામ કરશો. જો ધંધાની અંદર સારું એવું સંચાલન કરશો, કાર્યદક્ષ કામ કરશો, અને સામે પક્ષે જે ગ્રાહક છે તે ગ્રાહકને ધંધાની અંદર યોગ્ય રીતે જો તમારું સંચાલન છે તે સારું લાગશે, તો એમાં પણ તમે સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકશો. તેની અંદર વેચાણ કરવું, ઉત્પાદન કરવું, નફો નુકસાની આવા ઘણા બધા પ્રકારની બાબતો હોય છે. તો આ બધી જ બાબતોને તપાસવી, તેનું સંચાલન કરવું, તેનું મેનેજમેન્ટ કરવું, આ તમામ પ્રકારની બાબતોનો આધાર ધંધાની સફળતા માટે તે ઉપયોગી છે. એટલે કે સંચાલનની અંદર ધંધાની સફળતા માટે પણ તમારું કાર્યદક્ષ કાર્ય હોવું જોઈએ. રોજગારીની તકોમાં વધારો. કે જો તમારી રોજગારીની તકોની અંદર વધારો ક્યારે થશે? તો કે તમે તમામ પ્રકારના કામ કરતા હશો અને એ કામ કરવાને અર્થે જો તમારો વિકાસ થાય તો જ તમારી રોજગારીની તકોમાં શું થાય? તો કે વધારો થાય. ક્યારે વિકાસ થાય? તો કે તમે કોઈ પણ પ્રકારની કામગીરી કરો છો અને કામગીરીની અંદર સારું એવું સંચાલન હશે, સારા સંચાલનની અંદર તમે જો સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકશો તો તમારી રોજગારીની તકોમાં તમે વધારો કરી શકશો અને તેમાંથી તમારો શું થશે? તો કે વિકાસ થશે. એટલા માટે રોજગારીની તકોમાં પણ વધારો થાય, સારું સંચાલન હશે તો દરેક ક્ષેત્રમાં દરેક પ્રકારના લોકો છે તેનો ઉપયોગ કરી શકે. નફામાં વૃદ્ધિ મતલબ કે કાર્યક્ષમ કુશળ સંચાલકો હશે તો કોઈ પણ પ્રકારનો ધંધો હશે એ ધંધાની અંદર શું કરશે? તો કે નફામાં વૃદ્ધિ થશે. નફામાં વૃદ્ધિ કરવી મતલબ કે જે કાંઈ પ્રકારના સંચાલક મંડળ છે તે સંચાલક મંડળની અંદર તમામ પ્રકારના એ મંડળના સભ્યો છે તેની અંદર કાર્યક્ષમ કુશળ અને એ યોગ્ય રીતે કામ કરી શકે એવા સંચાલકો હશે તો તમારા ધંધા રોજગાર બિઝનેસની અંદર શું કરશે? તો કે નફામાં વૃદ્ધિ લઈ આવી શકશે. અને આ નફાની વૃદ્ધિ થશે એટલે એમ સમજવું કે સારું એવું સંચાલન થયેલું ગણી શકાય. તો અહીંયા પણ સારું સંચાલન કરવું પડશે તો નફામાં વૃદ્ધિ થશે. કારણ કે ધંધાની અંદર નફો કરવો છે તો તેના માટે વેચાણ, તેના માટે જે યોગ્ય રીતે ઉત્પાદન કરવું, યોગ્ય રીતે કાર્યક્ષમ રીતે જે એની અંદર કામ કરતા કર્મચારીઓ છે એ કર્મચારીઓ યોગ્ય રીતે કામગીરી કરે છે, આ તમામ પ્રકારની બાબતો છે તે નફામાં વૃદ્ધિને જણાવે છે. કારણ કે નફાની અંદર વૃદ્ધિ એટલે એવા પ્રકારની બાબતો કે જેની અંદર તમે શું કરો છો? તો કે તમારા કાર્યની અંદર જે તમે કરેલું સંચાલન છે તે સંચાલનની અંદર કાર્યક્ષમ કુશળ કે જે વ્યવસ્થિત રીતે જો નફામાં તમારે વૃદ્ધિ લઈ આવી છે તો તમે સારી એવી વૃદ્ધિ લઈ આવી શકો. નંબર સાત, સામાજિક લાભ કે આવડતથી નફો થાય. સામાજિક લાભ મતલબ કે તમે કોઈ પણ પ્રકારની બાબતો છે અને તેની અંદર તમે સામાજિક લાભ મેળવવા માંગતા હો તો તેની અંદર તમારી આવડત કે તમારી આવડત કયા પ્રકારની છે? કે તમે જો દરેક ક્ષેત્રની અંદર સારી રીતે કામગીરી કરી શકશો, સારા કામની અંદર જો તમારો સામાજિક લાભ તમારે પ્રાપ્ત કરવો છે તો તમારી આવડત અને આવડતથી તમે શું કરી શકશો? તો કે નફો કરી શકશો અને એ નફાથી તમામ પ્રકારની બાબતો છે તે સારી રીતે તમારા જે સંચાલનના કાર્યને આધારરૂપ બનશે. છેલ્લે લાસ્ટની અંદર રાષ્ટ્રીય હેતુ કે અર્થતંત્રની અંદર આર્થિક અને સામાજિક બાબતો એવા પ્રકારની છે કે રાષ્ટ્રીય હેતુને ધ્યાનમાં રાખી અને જો તમારું આ સંચાલન છે તે કેવું હશે? તો કે કોઈ પણ પ્રકારના સાધનોની અંદર તમારી સફળતા મેળવવા માટે અમુક પ્રકારની બાબતો એવી હશે કે જેને ધ્યાનમાં રાખી અને તમામ પ્રકારનો તમારો રાષ્ટ્રીય હેતુ એવો હશે કે અર્થતંત્રમાં આર્થિક અને સામાજિક દરેક ક્ષેત્ર સુધી, દરેક લોકો સુધી તેનો લાભ પહોંચે અને તેના માટે આ જે બાબતો છે તે સંચાલનની અંદર મહત્ત્વની છે.
કે દરેક ક્ષેત્રથી લઈ અને રાષ્ટ્રીય હેતુ સુધી દરેક પ્રકારની બાબતોમાં કે જે તમે કોઈ પણ ક્ષેત્રની અંદર જાઓ, કોઈ પણ બાબતોની અંદર પ્રવેશ કરો, ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય, રમતગમત, એક્સ વાય ઝેડ પ્રકારની બાબતોની અંદર જો સંચાલન સારું એવું નહીં હોય, સંચાલનની બાબતો ઉપર ધ્યાન રાખવામાં નહીં આવે, તો તેની અંદર તમે 100% નિષ્ફળતા પ્રાપ્ત કરી શકશો. કારણ કે સંચાલનનો મુખ્ય આધાર એવું અહીંયા કીધું છે ને કે આધુનિક યુગમાં સંચાલન છે તે ખૂબ મહત્વ ધરાવે. કારણ કે અત્યારનો સમય છે તે આધુનિક અને તેની અંદર જો સંચાલન છે એ કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિની તમારે જો સફળતા કે નિષ્ફળતા પ્રાપ્ત કરવી હોય તો તેના માટે સંચાલન કેવું છે જરૂરી છે કે આધુનિક અને પૂરતા પ્રમાણમાં સાધનો પણ તમારી પાસે છે કે સાધન સંપત્તિ સંપૂર્ણ પ્રમાણમાં છે છતાં પણ તમારું સંચાલન નબળું છે તો તમે સારું એવું કાર્ય કરી શકતા નથી અને આ સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ ન થઈ શકે એટલા માટે આ સંચાલન છે તે તમારું સારું એવું સાબિત કે નહીં થઈ શકે. તો સંચાલનનું મહત્ત્વ અને સંચાલનને મહત્ત્વને લગતા મુદ્દાઓની બાબતો. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન લેક્ચર 4માં સંચાલનનું મહત્ત્વ અને તેની જે બાબતો છે તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરની અંદર હવે પછીનો ટોપિક આપણે સમજીશું. અસ્તુ, જય હિન્દ.